હેલો મિત્રો, સ્વાગત છે આપનું મારા ક્વિક જીકે ચેનલમાં. આજે આપણે 8 ફેબ્રુઆરીના કરંટ વિશે ચર્ચા કરીશું. પ્રથમ પ્રશ્ન છે કેબિનેટ નિર્ણય રિલેટેડ. પ્રશ્ન 1, ફિલ્મોની પાયરસી રોકવા માટે કેબિનેટ કયા એક્ટમાં ફેરફારને મંજૂરી આપી છે? તો યાદ રાખજો મિત્રો, સિનેમેટોગ્રાફ્ટ એક્ટ 1952ના ફેરફારને મંજૂરી આપી દીધી છે. આ ફેરફાર બાદ હવે થિયેટરોમાં ફિલ્મોને રેકોર્ડ કરવા અને ઇન્ટરનેટ પર નાખવા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સાથે સાથે આ હેઠળ જે આરોપીને 3 વર્ષની જેલ પણ થઈ શકે છે એવી જોગવાઈઓ કરેલી છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સિનેમેટોગ્રાફ્ટ એક્ટ 1952માં રજૂ કર્યો હતો. તમે જોઈ શકો છો મિત્રો, અહીં સિનેમેટોગ્રાફ્ટ એક્ટ 1952. તેમણે જણાવ્યું કે આ ફેરફાર કરાયેલ એક્ટના 6A માં એક નવી કલમ જોડવામાં આવશે. ત્યારબાદ કોઈ પણ ફિલ્મને પ્રોડ્યુસર કે કંપનીની અનુમતિ વિના રેકોર્ડ કરવું કાયદાકીય રીતે ગુનો ગણાશે. છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવૂડ જો કોઈ વસ્તુથી પરેશાન થઈ હોય તો તે છે ફિલ્મોની પાયરસીથી. આની અસર સીધી બોક્સ ઓફિસ પર પણ પડે છે. પ્રશ્ન 2, કેન્દ્રીય કેબિનેટ દ્વારા હાલમાં ડાયરેક્ટર અને ઇનડાયરેક્ટ ટેક્સને લગતી કઈ સંસ્થા બંધ કરવામાં આવી છે? તો કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સને લગતી લોકપાલ ઇન્કમ ટેક્સ ઓમ્બ્યુઝમેન્ટને બંધ કરવામાં આવી છે. સરકાર દ્વારા ઓનલાઈન ફરિયાદ નિવારણ સિસ્ટમ એટલે કે સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવેન્સ રિડ્રેસ અને મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરાઈ છે. તેની ઇન્કમ ટેક્સ એમ્બ્યુઝમેન્ટની માંગ પણ ઘટી છે. પ્રશ્ન 3, છેતરામણી પોંજી સ્કીમમાં પ્રતિબંધ લગાડવા માટે સરકાર દ્વારા કયા કાયદામાં સુધારાને મંજૂરી આપવામાં આવી? તો યાદ રાખજો મિત્રો, અનિયંત્રિત જમા યોજના નિરોધક કાયદો 2018માં સુધારાને મંજૂરી આપી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉદ્ઘાટન અને આયોજનને લોન્ચિંગને રિલેટેડ. પ્રશ્ન 4, 5મી ભારત બાંગ્લાદેશ સંયુક્ત સલાહકાર સમિતિની બેઠક ક્યાં યોજાશે? તો કે ન્યૂ દિલ્હી ખાતે. યાદ રાખજો મિત્રો, 5મી ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત સલાહકાર સમિતિની બેઠક યોજાશે ન્યૂ દિલ્હીમાં. અને ભારતના જે વિદેશમંત્રી છે આપણા મિત્રો સુષ્મા સ્વરાજ અને બાંગ્લાદેશના વિદેશમંત્રી ડૉક્ટર એકે અબ્દુલ મોમેન એમાં ભાગ લેશે. ઇમેજમાં તમે જોઈ શકો છો મિત્રો. પ્રશ્ન 5, કયા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો કે 1969માં બર્લિનના અંદર આંતરરાષ્ટ્રીય ફિલ્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન 6, ભારતમાં પરમાણુ ટેક 2019 સંમેલન ક્યાં યોજાઈ ગયું? તો કે 6 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં યોજાઈ ગયું. તેનું આયોજન વિદેશ મંત્રાલય અને પરમાણુ ઉર્જા વિભાગ દ્વારા કરાયું હતું. પ્રશ્ન 7, હાલમાં કઈ યોજનાની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી? તો યાદ રાખજો મિત્રો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જયની મોબાઈલ એપ લોન્ચ કરાઈ છે. અને પીએમ જયના સીઈઓ કોણ છે? ઇન્દુ ભૂષણ. યાદ રાખજો મિત્રો, પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. પીએમ જયના સીઈઓ કોણ છે? તો કે હિન્દુ ભૂષણ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિવિધને રિલેટેડ. પ્રશ્ન 8, આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચિકાંકમાં ભારત કેટલામે નંબરે રહ્યો છે? તો કે ભારત 8મા સ્થાનના સુધારા સાથે 36મા નંબરે રહ્યો. આ સૂચિકાંક યુએસએની સંસ્થા ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર દ્વારા બહાર પડાય છે. પ્રશ્ન 9, મરણોત્તર અશોક ચક્ર વિજેતા લાન્સ નાયક નઝીર અહેમદ વાનીને હાલમાં કયો સેના મેડલ અપાયો? તો યાદ રાખજો મિત્રો, બાલ્ટુ સેના મેડલ, જે મરણોત્તર એવોર્ડ છે એમને આપવામાં આવ્યો છે. તેમની સાથે બીજા 92 આર્મીના જવાનોને સેના મેડલ અપાયા છે. પ્રશ્ન 10, જાણીતા મરાઠી એક્ટર કે જેમનું હાલમાં અવસાન થયું રમેશ ભાટકર, તેમણે હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમમાં મિનિસ્ટરની ભૂમિકા ભજવી હતી. તો મિત્રો, હવે મળીશું પછીના વિડીયોમાં.
જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ. Oh, 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 oh